અને આજ્ઞામાં રહો, આજ્ઞામાં રહો એનું ફળ શું? સમાધિ. અને આજ્ઞા ચૂક્યા એનું ફળ શું? તો કે ભોગવટા. એટલે ભોગવટા આપણે આવે એટલે સમજી આજ્ઞા ચૂક્યા. ભોગવટામાં કોઈને ગુનેગાર જોવાની જરૂર નથી, કોઈને સુધારવાની મહેનત કરવાની જરૂર છે, કોઈ કઈ કકડાટે કરવાની જરૂર નથી. કઈ એ બળતરા ખાલી કરવા માટે કોકની પર કકડાટ કરીએ છીએ અને ટાળું પાડીએ છીએ, રસ્તો ખોટો છે. એને બદલે આજ્ઞા તરફ જાઓ તો ભાઈ ફેરફાર થતો જશે ને સમાધિ જશે, રહી શકે એટલું બધું છે. આજ્ઞા ભગવાન મહાવીર જેવી દશામાં રાખે એમાં બે મત નહીં, એટલું બધું આજ્ઞાનું બળ છે. બોલો. પછી પ્રશ્ન કરતા, સત્સંગમાં પેલી ફાઇલોનો સંભાવ્ય નિકાલની વાત નીકળેલી, જોકે વિનમ્રતા દાખવીએ અને ચીકણી ફાઇલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી, ઉલટો એ વધારે અવળો ચાલે. દાદાશ્રી, એવી કંઈ જરૂર હોતી નથી, પણ એ જવાબ કાઢતા ન આવડે, લેવલ કાઢવું મુશ્કેલ છે. પ્રશ્ન કરતા, આ કેવી રીતે લેવલમાં રાખવું? દાદાશ્રી, એ તો દરેક માણસ એમ જ કહે, એ સામાન્ય જ ભૂલ કહે ને, ભૂલ પોતાની જ છે, પણ તે એમને મેં કહ્યું ને કે વિનમ્રતા નહીં કરવાની, વિતરાગ ભાવે એની જોડે રહેવાનું, કઠણે વિતરાગ ભાવ હોવો જોઈએ. કઠણે વિતરાગ ભાવ હોવો જોઈએ એ થોડું પછી લઈએ આપણે. પ્રશ્ન કરતા, પણ એ રહેવું મુશ્કેલ ને, એ કઈ રીતે રહી શકાય? દાદાશ્રી, સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધું રહેવાય, આપણા દોષ છે ત્યાં કશું રહેવાય નહીં, મૂળમાં દોષ જ આપણો હોય છે. જે બીજા ઉપર દોષ જોડવા ફરે છે એનો જ દોષ હોય છે, આ તો પોતાની સેફ સાઈડ ખોળે છે. એટલે વિનમ્રતા દાખવવા વખતે અથવા તો ફાઇલોનો સંભાવ નિકાલ કરતી વખતે જેમ જેમ પોતાનું ચોખ્ખું થાય ને, પછી પ્યોર દાનું થાય ને કે મારે ફાઇલનો સંભાવ નિકાલ જ કરવો છે, છૂટવું છે, મારે કાંઈ એની પાસેથી જોઈતું નથી, માન પણ જોઈતું નથી, મને શાંતિથી વાત કરી, એટલે નો એક્સપેક્ટેશન 100%, અને પોતાનો દોષ નથી ને, પછી બધું કડક રીતે વિતરાગતા રાખી શકે. વિતરાગતા એટલે શું? પછી જુએ કે હા દુરુપયોગ કરી રહ્યો છે, તો પછી આપણે વિતરાગતા હોય જોડે કડક થાવ. કડક એટલે બીજું કશું નહીં, એને ધાર્યું ના કરવા દે, એને રિસ્પોન્સ ઓછો આપી દે, એની જોડે મૌન રહે, અને પછી એ સંભાવ નિકાલ ભાવમાં કંઈ કચાશ નથી હોતી, પણ એનું ધાર્યું કહી નાખીએ એવું ના થાય. તપ પછી એને એને કુદાકુદ કરે, પણ આ વિતરાગતાથી તપમાં હોય અને પ્રાર્થના હોય, વિધિ હોય એની માટે કે શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના હોય, પણ પછી એનું ધાર્યું થવા દે એવું ના કરે. સંભાવે નિકાલ કરતા કરતા પોતે જો દુરુપયોગ કરે ફાઇલ તો પછી જાગ્રત હોય પોતે, અને પોતાને ઘાટ નથી કશું, પોતાની કોઈ દાનતખોરી નથી, એટલે પછી રાખી શકે એવી વિતરાગતા. એટલે આપણે હમણાં તો એમનું સામી વ્યક્તિ ઉછળતી હોય, ઊંધો દુરુપયોગ કરતી હોય, તો આપણને જે મય અંદર ભોગવટા ઊભા થાય, કકડાટ ઊભા થાય, એ ગોઠવીને પ્રતિક્રમણ કરીશું, અને જેટલું શું છે એટલું કરીશું કે ભાઈ હમણાં આપણી જેની સાથે બહુ આપણે ચગવા દેવો નથી, પણ છતાંય એક્ઝેક્ટનેસ તો આગળ પછી આવશે. જેમ જેમ આપણા આમાં કેવું છે, સામો વ્યક્તિ વધારે દુરુપયોગ ક્યારે કરી શકે? આપણો એની પ્રત્યે મોહ હોય તો, આપણો એની માટે કંઈક લાલચ હોય તો જ, તો જ એ ચગે. એને તો સંભાવે નિકાલ કરતા કરતા 95% તો કેસ સુધરી જ જાય છે, પણ આપણું ચોખ્ખું હોય તો. અને કેસ બગડવાનું કારણ શું? તો કે અંદર દાનતખોરી છે, આપણે મોહ છે, કંઈક માનની અપેક્ષા, કંઈક કંઈક ઘાટ હોય છે, કંઈક ફાયદો લેવાની વૃત્તિ હોય છે, માટે પેલો ચગે છે, અવળો ચાલે છે. એટલે દાદાને કેટલું ક્લિયર કે છે કે સામાન્ય ભૂલ કાઢે, ભૂલ પોતાની જ હોય છે, છતાં મેં કહ્યું કે વિનમ્રતા નહીં કરવાની અને વિતરાગ ભાવે એની જોડે રહેવાનું. પછી એનું કહે છે કે કેવી રીતે રહી શકાય, કેવી રીતે રહી શકાય, એનો બહુ સુંદર દાદાનો જવાબ મળે છે આપણને. આપણો દોષ ના હોય તો બધું જ રહેવાય, દોષમાં અપેક્ષા રાખવી, લાલચ રાખવી, ઘાટમાં રહેવું, લાભ ઉઠાવવો, એ બધી એ બધા દોષ જ કહેવાય છે. આપણો દોષ ના હોય તો બધું સરસ રીતે વિતરાગતા રાખી શકાય. મૂળમાં દોષ આપણો હોય છે, જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે એનો પોતાનો જ દોષ હોય છે, અને આ તો પોતાની સેફસાઈડ ખોળે છે. એટલે માટે આપણે વિનમ્રતા ને બદલે કડક વિતરાગતા કેમ નથી રાખી શકતા? કારણ કંઈક લોચા છે આપણા, દાનતખોરી છે. છતાંય આપણે ધીમે ધીમે, આ તો બહુ જોવું છે, એકાદ ટકો જ હોય છે, 99 કેસમાં 1-2% જેવા હોય છે,
સ્વમાંથી કે જે આપણો કોઈ દુરુપયોગ કરવા માંગતો હોય અથવા તો આપણે નરમ થઈએ માથમ ટપલીઓ મારે, પછી ઘણું કરીને તો સામ સામે બધું આપણે નથી. ઘણા હસબન્ડ કહેતા હોય છે ને, અમે જેમ જેમ નરમ થઈએ છીએ તો વાઈફ જબરી માથા ઉપર ચડી બેસે છે, વાતે વાતે ધારિજ કરાવતી જાય છે. આપણો મોહ હોય છે, આપણે જો મોહ ખલાસ થયો ને તો એ એકદમ પૂજ્ય ભાવે રહે આપણી જોડે, એ જબરાઈ કરી જ ના શકે. હવે એ કેલ્ક્યુલેશન મેળ બેસતો નથી કે હું ક્યાં મોહ રાખું, હું તો દાદાની સંભાવે નિકાલ કરવાની આજ્ઞા જ પાડું છું, હું તો કેટલા એડજસ્ટમેન્ટ લઉં છું ને, મારે સંભાવે જ નિકાલ કરવો છે. પણ ડીપ ડાઉન સંભાવે નિકાલ કરતા કરતા મોહથી નિકાલ થતો હોય છે. બિચારીને દુઃખ થાય ને, એને બિચારીને હેલ્પ કરું ને, બિચારી બિચારી મારી વાઈફ તો ખરી જ ને કહેશે. એટલે વાઈફ મારી બિચારી કરીને કરીને હેલ્પ કરતા જઈશ. ફાઇલ છે ને, શુદ્ધાત્મા છે ને, એ મોહના બધા વાયરો ચાલુ છે, પ્રવાહ ચાલુ છે, અને સંભાવે નિકાલ કરીએ છીએ. માટે પેલી ચડી બેસે જ માથે, કેમ નહીં તો ચડી બેસે. પૂજ્યતા લાગે, વિનય મારે, પરમ વિનય મારે. પણ આ બહુ ડીપ હોય છે. એટલે આ દાદા એ કેટલું સરસ કહે છે કે મૂળમાં આપણો જ દોષ હોય છે, અને જે દોષ બીજા ઉપર ઢોળવા કરે છે. આ બીજા ઉપર ઢોળવાનું શું, તો કે હું તો કેટલું એડજસ્ટમેન્ટ લઉં છું, સંભાવે નિકાલ જ કરશું, પણ એ હવે જબરી કરે છે મારી ઉપર. તો મૂળમાં દોષ પોતાનો હોય છે, એ પણ ઢોળવા ફરીએ છીએ આપણે. બાકી એને પોતાની સેફ સાઈડ, હું કહે હું આમ કરી જ નાખીશ, સંભાવે એ કે છે બુવાબું, આપણે એડજસ્ટમેન્ટ લઈ લીધા એટલે આપણે શાંતિ. બોલો, એ શાંતિ કરતા એનું બગડ્યું, આપણું ડબલ બગડ્યું. એટલે આ ડીપ બહારની વ્યક્તિઓ માથે ચડી બેસે એવું હતું જ નથી, ઘરની જ એક બે વ્યક્તિઓ માથે ચડી બેસતી હોય છે, અને એમાં જ આપણને આ રસ્તો કાઢતા આવડતું નથી. એટલે વિતરાગતા એ શબ્દ બહુ આગળનો છે. એટલે એને દાદા કહે છે ને, કોઈ પણ પ્રકારે ઘાટમાં ના લેવી, એને ડિપેન્ડન્ટ ના થવું, એને એક્સપેક્ટેશન્સ ના રાખવા, કાયદા ના ગોઠવવા કે એણે આમ કરવું છે, કે મેં આમ કર્યું તેણે આમ કરવું છે, મેં આટલું કર્યું એણે મારું આટલું કરવું છે. એ બધા જ ગુણાકાર સાથે એ કચરો બધો જાય, અને વિતરાગતા રાખીશું. આત્મહિત બંનેનો જ સમય એમાં છે. કેમ કરી એનું કલ્યાણ થાય, એનું આપણા પ્રત્યેનો મોહ તૂટે, અને આપણને કિંચિત માત્ર મોહ ન હોય તો એની પર પ્રભાવ પડે, અને પછી એનું કલ્યાણ થાય, આપણું થવાનું ખરું છે. પણ આ ગણિત બહુ મોટું છે. આપણો સૂક્ષ્મમાં મોહ જોવો એટલે નિરૂમાએ બહુ રીતે ખુલ્લું કરેલું છે. એમની કેસેટોમાં જે વાતો આવે ને ત્યારે લાગે કે કેટલી બધી રીતે એમણે એક્ઝેક્ટ ખુલ્લું કરી નાખ્યું છે. તમે આવી પતિ પત્નીના દિવ્ય વ્યવહારની વાતો કે પતિ પત્નીના મોહની વાતો એમાં બહુ સ્પષ્ટ ખુલ્લું કરેલું છે કે હા ડીપ. એક વખત તમે કહો ને, 20 દિવસ તમે કડક રહ્યા ને, પણ 21મે દિવસે એકદમ નરમ થાય ને, ત્યારે આપણે ઢીલા પડી જઈએ ને. અને કહે ને કે હું આમ નથી કહેવા માંગતો યાર, જે શબ્દ બોલે યાર ના કે, પણ બીજું કઈ કે આપણે ના બોલાય એવું શોભે નહીં ને. પણ એ જે અમુક શબ્દ બોલી નાખે ને, હલાસ 20 દિવસનું સળગી ગયું બધું, તપ સળગી ગયો, કમિશન જતું રહ્યું. એટલે એ ચુકાય છે ને, દાદા રહી શકતા હતા, એમને કહે મોહ જ નહોતો વાઈફ માટે. પછી પાનો 78, આ બીજા તો આપણું જ પ્રતિબિંબ છે, કોઈ આપણને કશું કહે નહીં, આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે, અને એ તમારો ગુનો સમજાતો નથી, એટલે પારકાનો ગુનો જુઓ છો, અને પારકાનો ગુનો જોવો એ મોટામાં મોટી અજ્ઞાનતા છે. અમે આટલો વખત કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે, ને પછી પછી જો દોષ કાઢીએ તો મૂક ના કહેવાય. તને નથી લાગતું કે આ થિયરી વિતરાગની છે? કેટલી બધી વખત મૂર્ખની વાત આવતી જાય છે, કંઈક નવું છે. પણ આમાં બહુ મોટી વસ્તુ છે. એક દાદાનો સિદ્ધાંત હતો કે આ 50 મહાત્મા બેઠા ને એક તોફાન કરે ને, દાદા કહે છે કે અમારા કચરાને લીધે આ બગડેલો છે, એ તો અમારી હાજરીમાં આને આવું કેમ થાય કે છે. ક્યારે બોલો, એને ગુનેગાર જોતા પહેલા પોતાની ભૂલ જોયેલી છે. આપણું પ્રતિબિંબ છે કે છે, અને આ સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ છે. અને જેમ જેમ આપણા કચરા ખલાસ થાય છે, આપણી નજીક કોઈ તોફાન ના કરી શકે એવી હકીકત બની શકે બોલો. અને એટલે સુધી બની શકે કે સિંહ એનો હિંસક ભાવ ભૂલી જાય, બકરું એનો ભયનો ભાવ ભૂલી જાય. એટલું બધું વિતરાગતાની તીર્થંકરોની હાજરીમાં પરિણામ જગત જોઈ શકે છે કે આવું બની શક્યું છે. એટલે કે છે, તમે લોકો આ સત્સંગ મારીને આવું તોફાન કરો છો, ના અક્ષરે બોલાય. એ તોફાન કરનાર પહેલામાં પહેલું જોયું છે કે તારામાં કંઈક પરમાણુ છે કે આ પ્રતિબિંબ ને, પ્રતિબિંબ એટલે શું, આપણો ફોટો
જેમ હું અરીસામાં જોઉં અને અહીં કચરો ચોટેલો હોય એટલે અરીસાને મારે જોવાનો કે મારે અહીં હાથ ફેરવવાનો, પોતાની જાત પર જ હાથ ફેરવો પડે કે એટલે કઈ કચરો પડી જાય એટલે કે હા અરીસાનો ઉપકાર મને કે આ કચરો ગયો, અને મારા કચરા વિતરાકતા મારી 100% થશે તો મારી હાજરીમાં કોઈ તોફાન ના કરી શકે, કશાય ન કરી શકે, રાગદ્વેષ ન કરી શકે, ઝઘડા તોફાન કશું જ ના કરે, એટલું બધું એનો પ્રભાવ છે. એટલે આ છેલ્લામાં છેલ્લા લેવલની વાત કરીએ છીએ આપણે, એની બિગિનિંગ ના કીધું. વાઇફ મારી પર જબરાઈ કરવા માંડી છે તો અમે જો આપણું પ્રતિબિંબ છે, આપણી કઈ વૃત્તિઓ છે તેનું ફળ આવ્યું છે, એટલે આપણું પ્રતિબિંબ છે. આ શબ્દ ઉપર તો આ બહુ મોટું ટેકા જ્ઞાન છે. બોલો, આપણા છોકરા આપણું પ્રતિબિંબ છે, આપણી વાઈફ આપણી પ્રતિબિંબ છે, આ નેતા આ પ્રજાનું પ્રતિબિંબ છે. બોલો, એક્ઝેક્ટ છે. બોલો, સાયન્ટિફિક છે એની પાછળ. અને એમાં પ્રતિબિંબ ઉપરથી પોતે ડિઝાઇન સુધારવાની જરૂર છે. આ પ્રતિબિંબ આખું છે કચરાવાળું, ડાઘવાળું, આ ચોટી ઊંચી દેખાતી હોય, કાન પર કચરા દેખાતા હોય, તો બધું સાફસૂફ કરતા જાઓ. જેમ જેમ અરીસો અરીસાને કશું કહેવાનું હોય નહીં, પ્રતિબિંબને સુધારવાની મહેનત કરવાની હોય નહીં, પોતાની જાતને સુધારવાની મહેનત કરવા. જેટલી પોતાની જાત સુધરતી 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 શુદ્ધ થઈ ગઈ, ચોખ્ખી થઈ ગઈ, બોલો, પછી પ્રતિબિંબ એનો પડઘો પડે છે. કે પ્રતિબિંબ એવું આવીને ઉભું રહેશે કે જબરજસ્ત તીર્થંકરોને જો પ્રતિબિંબ જોઈએ છે ને, દેશના સમવસ્ત્રણ કેવું અદભુત પ્રતિબિંબ. એટલે કહે ને કે આપણા જ ગુનાથી કહે છે, દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે, તમારો ગુનો તમને સમજાતો નથી, એટલે પારકાના ગુનાઓ જુઓ છો. અને પારકાના ગુના જોવા એ મોટા મોટી આપણી બુદ્ધિની કચા બુદ્ધિની ડખા છે. બધા મૂળ અજ્ઞાનતા ગઈ, પણ અજ્ઞાનતાના પરિણામો ઉભા છે. અજ્ઞાનના પરિણામે બુદ્ધિ ઉભી રહી છે, અને બુદ્ધિ પારખાના ગુના દેખાડે છે આપણને. અમે આટલો વખત કહે કહે કરીએ છીએ, કેટલી બધી કરુણાથી કહે છે, આટલો વખત કહે કરીએ છીએ, જગત નિર્દોષ છે, પછી દોષ કાઢીએ એ આપણી મોટી મૂર્ખતા ના કહેવાય. કે છે તમને નથી લાગતું આ થિયરી વિતરાકતાની છે? પણ મારી થિયરી અમે અમે કહી બોલતા તો બોલાવી ગયો, અમે કેટલી વખત કહે કે કરીએ છીએ પછી પાછળથી વરી ગયા, આ વિતરાગની થિયરી છે. મારો અંદર તો ભૂસી જ નાખ્યો હશે. સપાટા બાદ એમનું બ્રશ તો ફરવાનું ચાલુ છે, સાફસૂફી ચાલુ છે. તમને નથી લાગતું કે આ વિતરાગની થિયરી છે? થિયરી વિતરાગતાની વિતરાગની છે. પછી પ્રશ્ન કરતા કે છે, એક્ઝેક્ટ વિતરાગની થિયરી દાદાશ્રી, પોતાના દોષ જોનાર માણસ જીતીને ગયેલા સંસારમાંથી, જીતીને મોક્ષે ગયેલા, પછી મોક્ષે ચાલા ગયેલા, પોતાના દોષ વગર કશું કોઈ કહી કહે જ નહીં ને આપણને, એટલે જાગૃત રહેજે. પ્રશ્ન કરતા, આપના શબ્દો તરત જ ક્રિયાકારી થઈને ઊભા રહેશે. દાદાશ્રી, આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય, આપણે જો અહીં ઘૂસવા દઈએ તો, ઘૂસવા ના દઈએ તો શું થાય? હા, તપેલું ઊંધું હોય કે છે, તમારું પાણી તમે દૂધ આપો છો, કેટલી લોકો સરસ ચા પી, પણ તારું તપેલું ઊંધું સીધું કર પેલા, પછી એમાં બધું દૂધ રેડે છે, એટલે ચા બનશે. પણ પોઈન્ટ ક્યાં આવે છે કે આમાં જો આપણે ઝીણવટથી સ્ટડી કરીએ ને, પેલો કે જે સંભાવે નિકાલ કરતી વખતે વિનમ્રતા દાખવીએ, ચીકણી ફાઈ વધારે ઉછળતી હોય તો હું વિનમ્રતા ન દેખાડું, થોડો ફરી વધારે આવડો ચાલે છે, એનો પ્રશ્ન હતો. અને દાદા પછી ઠોકી ઠોકીને કે આપણી ભૂલ હોય છે, આપણી ભૂલ હોય છે, આપણા ગુના કોકની પર ઢોળી દઈએ છીએ, પોતાની સેફ સાઈડ રાખવા માટે બીજાને ગુનેગાર ઠરાવી દઈએ છે, એ બહુ સ્પષ્ટ કહે છે આમાં. એટલે કહે ને કે સામો ઉછળી પડતો હોય, દુરુપયોગ કરતો હોય, 100 વખત પોતાની ભૂલ તપાસ કરો, પછી એ આપણા તરફનું બધું ચોખ્ખું થયા પછી એની જોડે કડક વિતરાકતા રાખો. એટલે જે સ્ટેજે આપણને જાગૃતિ આવે ને જે સમજણ પડે, જે ઉપાય કરતા હોય છે થવા દેજો, પણ છેવટે લક્ષ્યમાં રાખવાનું છે કે જેમ પેલું મારા ડિપાર્ટમેન્ટમાં 3 જણા મારી જોડે કચકચ કરે છે, તમે જો આપણો ફોટો છે સમજી જ જવાનું, એને સુધારતા પહેલા 10 વખત જાતે સુધારવાનું. હું કહું ને તું બોલીશ નહીં, તેની પહેલા મારે 10 વખત નક્કી કરવાનું, ઉપર અક્ષરે વાંકો બોલવા નથી ને દીપક, તારે અક્ષરે વાંકો બોલવા નથી, પછી કોઈને કહેતા પહેલા આપણે ચોખ્ખું થવાનું છે. સમજાય છે ને? એટલે આ વિતરાગની થિયરી આ કે છે, વિતરાગતાની વિતરાગની થિયરી એવું કે છે, વિતરાગની થિયરી એવું કે છે કે કોઈની ભૂલ જોશો નહીં, 100 વખત પોતાની ભૂલ જુઓ, કારણ જે તમને ભેગું થાય છે એ તમારો જ પ્રતિબિંબ છે.
આપણે નવી ચાવી મળી. પેલા તમારો પડઘો છે કેતા હતા, હવે આ તમારું પ્રતિબિંબ છે. આજે આજ આ સબ હેડિંગ છે ને, વિતરાગ ભાવે વિનમ્ર, એ અમારા ગ્રહસ્થી મહાત્મા માટે બહુ ક્રિટિકલ બધી વાતો આવી જાય છે. કારણ કે અહીંયા આગળ જ લાગે છે કે બહુ ગૂંચવણો ઊભી થઈ જતી હોય છે. આ જ લેવલ ઉપર કે ચીકણી ફાઇલોની જે વાત આવી, અને પછી કે ઉલટો એ શું કહેવું નથી કે વિતરાગ ભાવે એની જોડે રહેવાનું, પણ એ વિતરાગ ભાવે એની જોડે રહેવાનું એટલે તો આજ્ઞા આજ્ઞામાં જ આવી જવું પડે ને. વિતરાગ ભાવ એટલે બહુ સરસ છે આ. પણ જો ફ્રીજ નો માલિકી ભાવ છૂટશે ને, ફ્રીજ ઓળખી જાય, ભૂખ્યા ને ફ્રીજ ઉપર બહુ ચોંટ હોય, ભૂખ્યા ને ફ્રીજ ઉપર બહુ ચોંટેલું હોય. હા દીપકભાઈ, એટલે ભૂખ્યો મટશે ને પછી ફ્રીજ નો મોહ છૂટશે, પોઝેસિવનેસ છૂટશે, એટેચમેન્ટ છૂટશે, ખલાસ થશે, એક્સપેક્ટેશન ખલાસ થશે, એટ્રેક ખલાસ, બધું ખલાસ થશે. પણ ભૂખ્યો અને ફ્રીજ ઓળખી જાઓ, વાઈફ એ ફ્રીજ કહેવાય, છોકરા એ ફ્રીજ કહેવાય, ઘર એ ફ્રીજ કહેવાય. આપણે શું બહુ સ્થૂળને ચોખ્ખું કરવા જઈએ છે, સૂક્ષ્મ અને ફ્રીજ એ ઓળખાતો નથી. એટલે એટલે દીપકભાઈ, પેલું ગોડ નો ટુકડો હોય એ જો ઉપાડી લીધેલો હોય અને કીડીઓની લાઈન જરા ઓછી થતી હોય એની ઉપર નજર રાખવી જોઈએ ને કે કીડીઓ હવે પહેલા હતી એના કરતા હવે ઓછી છે. ગોળ ઉપાડી દીધો પણ ચિકાસ બહુ હોય છે, ખબર છે, એટલે કીડીઓ આવતી હોય છે. ચાલો તો આપણે આગળ લઈએ. પાનું 78, જ્ઞાન પ્રાપ્તિ પછીની પરિસ્થિતિ. સાપ, વીંછી, સિંહ, વાઘ, દુશ્મન, કોઈ પણ દોષિત તમને ના દેખાય, એમનો દોષ નથી એવું દેખાય, એ દ્રષ્ટિ થઈ ગઈ એટલે થઈ રહ્યું, તે એ દ્રષ્ટિ તમને મળી ગયેલી છે. તમને આ દુનિયામાં કોઈ દોષિત દેખાય નહીં. પ્રશ્ન કરતા, એ દ્રષ્ટિ મળી ગયેલી છે દાદાશ્રી, પછી અહીં જ મોક્ષ સુખ અનુભવે, અહીં આગળ જ આનંદ હોય. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુઃખ રહે, બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છુટકારો. પ્રશ્ન કરતા, કોઈક વાર ગુસ્સો આવી જાય, બોલો કે ને કે બીજાના દોષ દેખાય તો દુઃખ રહે, પોતાના દોષ દેખાય તો આનંદ રહે, એ ઇક્વેશન સમજવા જેવું છે. અને આવી દ્રષ્ટિ વાઘ, સિંહ, વીછી, કોઈ દુશ્મન દોષિત ના દેખાય, કોઈનો દોષ નથી એવી દ્રષ્ટિ થઈ ગઈ, એવી દ્રષ્ટિ આપણને થઈ જવી જોઈએ. સમજણમાં વર્તન પછી એની મેળે આવીને પૂરે, પણ સમજણ આપણી કાયમ એ રહેવી જોઈએ, કોઈ દોષિત નથી, આ જે બની રહ્યું છે એ હિસાબ છે પરમાણુના બધા. પછી પ્રશ્ન કરતા, કોઈક વાર ગુસ્સો થઈ જાય વાઈફ પર, એ દોષ દેખાયો કહેવાય દાદાશ્રી? પણ તમને ગુસ્સો ના થાય ને. હવે આ જ્ઞાન, જ્ઞાની એ જ્ઞાન લીધેલું જ પેલા દાદા પાસે, હવે દાદાની પાસે પોતાનું બધું વર્ણન કરે છે, મને આમ થયું તેમ થયું, તો કે દાદાને લક્ષમાં જો કે તને આમ નથી થયું, કોને થયું છે, એને જાગૃતિ વધારે છે અને કેવી રીતે એને જુદાપણું દેખાડે છે. આ પ્રેક્ટિકલ, બહુ જ પ્રેક્ટિકલ વાતો છે આમાં. પછી પ્રશ્ન કરતા, મને શુદ્ધાત્માને ન થાય, પાનું 79 દાદાશ્રી. હા, પણ એ તો તમને તમારો દોષ દેખાય, તમને દોષ તમને દેખાય, દેખાય ને પણ આ દોષ. પ્રશ્ન કરતા, હા દેખાય દાદાશ્રી, એટલે તમારો દોષ દેખાય પણ એનો વાઈફનો દોષ ન દેખાય ને? પ્રશ્ન કરતા, ના દાદાશ્રી, બસ તે આપણે તો કોઈનો દોષ ના દેખાવો જોઈએ, તમારો દોષ ચંદુભાઈનો દોષ દેખાય પણ બીજા કોઈનો દોષ ન દેખાવો જોઈએ. પ્રશ્ન કરતા, એ જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે એનો વાઈફનો દોષ દેખાયો એટલે ગુસ્સો આવ્યો ને દાદાશ્રી? કે ના, એ તો એનો દોષ દેખાયો એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઈફ દોષિત ન દેખાય, તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો દેખાય છે, એટલે તમારો પોતાનો દોષ કાઢો કે ભાઈ આ તો ચંદુભાઈનો દોષ છે, પોતાનો દોષ છે આ તો. સમજ પડી ને? પ્રશ્ન કરતા, ગુસ્સો થઈ ગયા પછી એવું લાગે દાદાશ્રી, એ થઈ ગયા પછી પણ ચંદુભાઈ દોષિત લાગે ને તમને? પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, તો જ ગુનો કહેવાય ને, એ થઈ ગયા પછી જ ગુનો કહેવાય. થઈ ગયા પછી જ ગુનો કહેવાય કે છે. સામાનો દોષ ના દેખાયો, પોતાનો દોષ દેખાય એટલે કે આ ચંદુભાઈનો દોષ તમને દેખાય, ચંદુભાઈ ગુનેગાર છે એવું તમને લાગે. પ્રશ્ન કરતા, હા દાદા,
એવું જ થાય. દીપકભાઈ જય સચિદાનંદ. કઈથી બોલે છે? દાદા એ અપાર કૃપા જે દાદાને નતા મળ્યા એમના વિશે દાદા એ કહેલું કે જેને અમે મળ્યા નથી એના ઉપર અમારી અપાર કૃપા હોય, તો તમે જે સમજાવ્યું એની સાથે ફિટ થાય ને? શું આપ્યું દાદા? એવું કહેલું ને કે અમે એ પ્રશ્ન કરતા એ પૂછ્યું, એના વાક્ય સમજાવ્યું તમે આપ્યું એ શું બોલ્યું? તમે જે કૃપાનું બધું સમજાવ્યું તો એની સાથે જ એવી જ રીતે દાદા કહેવા માંગતા હતા ને? એટલે એ તો વચ્ચે એક વાર એવું બન્યું હતું, એક બેન ને એવું સપના આવતા હતા તો બીજા બેન કહે છે દાદાને પૂછજો ને કે અમારા પર વિશેષ કૃપા કેમ છે. ત્યારે પછી એ બેન ને સપનામાં દાદા જવાબ આપેલો એ છે કે કંઈ પણ જાતનું અમારી ઓળખાણ વગર ફક્ત નીરુબેને કહ્યું એટલે તમે આટલું બધું માન્યું, દાદાની આજ્ઞા પાડવા માંડ્યા, દાદાને જોયા નથી છતાં દાદાનું જ્ઞાન લો છો, દાદાની આજ્ઞા પાડો છો, કંઈ પણ જાતની ઓળખાણ વગર નીરુમાના થ્રુ જ ફક્ત, તો પછી અમારી નવા લોકો ઉપર વિશેષ કૃપા હોય જ ને કે છે એવું કહ્યું. એટલે આ બધા નવા લોકો ઉપર કૃપા છે દાદાની એવું કહેવા માંગે છે. ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે. ચંદુભાઈ આમનો દોષ જોયો અને આમની જોડે ગુસ્સો કર્યો, મારે ચંદુભાઈ ગુનેગાર છે એવું લાગે તમને. પ્રશ્ન કરતા મારા નોકરને સરસ વાત પૂરી થઈ, બીજી નોકર ઉપર જાય છે. આમાં બહુ સરસ દાદા કે છે કે તમે એટલે આમાં છેલ્લું વાક્યમાં બધું જ એક્સ્ટ્રેક આવી ગયું, ચંદુભાઈને વાઇફ ગુનેગાર લાગે છે અને તમને ચંદુભાઈ ગુનેગાર લાગે છે, માટે તમને વાઇફ ગુનેગાર દેખાતી નથી, તમને વાઇફ નિર્દોષ દેખાય છે. હવે તમે પછી આગળનું સ્ટેપ એ છે કે ચંદુભાઈને કહો કે તું પ્રતિકોણ કર, એટલે રહ્યું સહ્યું સાફ સુખ થઈ ગયું. પછી આ કેટલું સરસ સોલ્યુશન આપે છે, જ્ઞાન લીધા પછી આવું બની જાય છે એની પર આત્મજાગૃતિ કેવી રીતે ગોઠવવી અને ક્યાં જાગૃતિ ગોઠવવી એની એક્ઝેક્ટનેસ આપણને આમાં મળી જાય છે. મને ગુસ્સો થઈ જાય, તમને ગુસ્સો ના થાય ને, એટલે પેલા જાગૃતિ આપી ના, એ તો દીપક ને એ તો ચંદુન થાય, મને હું તો શુદ્ધ આત્મા. પછી મને આ દોષ દેખાયો તો કે તને દેખાય છે કે ચંદુન દેખાય છે? ચંદુન દેખાયો, માટે તું નિર્દોષ છે. તને પણ ભાઈ નિર્દોષ દેખાય છે, ચંદુને દોષ દેખાય, તું ચંદી નો જો, ચંદુ નો જો. કેવું આખી લિંક બધ વાત આખી ગેડ બેસાડે છે આપણને. છેવટે આપણે સમીકરણ હોય છે ને, એક્સ બી ઇઝ ઇક્વલ ટુ વાય, વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ રીતે પૂરું કરી આપ્યું દાદા. દીપુભાઈ આ જે છે ને પેલું વચમાં જ 79 નામાં કે ના, એ તો એનો દોષ દેખાયો એટલે તમે કહો છો કે ચંદુભાઈ દોષિત છે, પણ તમને વાઈફ દોષિત ના દેખાય. આ 13મીમાં પણ દાદાનું આનું કંઈક જગ્યા આવે છે 13મી, કે ખરેખર શુદ્ધાત્માને કંઈ દોષ, શુદ્ધાત્માને અહીંયા આગળ તમને એટલે શુદ્ધાત્મા શુદ્ધ સ્વરૂપ લેવાની વાત કરી, કારણ કે તમે તમે સ્લીપ થઈ જાઓ તો તમને દોષિત દેખાય. વૈકુંઠ સોલના લેવલે વાત છે. હા એટલે હા, મૂળ આત્માને લેવલે નથી. હા બરાબર, એટલે જે શુદ્ધ સ્વરૂપમાં આવ્યો હોય એને કશું દોષિત ના દેખાય, પણ સ્લીપ થયો એટલે એના ચંદુભાઈ વાઈફનો દોષ દેખાયો એ રીતે લેવામાં આવે. એટલે તમે કહો છો સ્લીપ એટલે શું? પ્રતિથી સ્લીપ નથી થતો, જાગૃતિથી સ્લીપ થાય. જાગૃતિથી સ્લીપ થયો એટલે કારણ આપણને પ્રતિથી 100% થઈ છે કે હું શુદ્ધાત્મા છું, વાઈફ રિલેટિવમાં રિયલમાં શુદ્ધાત્મા છે, પણ જાગૃતિમાં 15% જાગ્યા છે, 85% તો ભરેલો માલ છે. એટલે ખાલી માન્યતાથી જે કે છે કે હું સ્લીપ થયો ને, માન્યતાથી એટલે શું? પેલા કશાયો ભરેલા છે ને એને દોષિત દેખાડે છે, કશાયો ગુસ્સો આવી ગયો કે છે વાઈફ ઉપર, એટલે કશાયો એને કોટ અનકોટ સ્લીપ કરાવે. કશાયો કેટલા છે તો 15% જાગૃતિ થઈ છે, 2% લોભ ગયો, 30% કપટ ગયું, 15% કપટ ગયું, 30% માન ગયું, 80% ક્રોધ ગયો. એટલે આ 4 આટલા ઓછા થયા છે, આટલા જે વધ્યા છે ને એમાંથી આ કચરો નીકળે છે અને કચરો આવું દોષિત દેખાડે છે. 15% અમુક છે ને પેલો કચરો પડ્યો છે ને એ કચરાને લીધે, એટલે એને કશાય, એને કશાય કહેવાય છે. કશાયો વાઈફને દોષિત દેખાડે છે, કશાયનો માલિક કોણ? ચંદુ. બરાબર, અને પછી નેક્સ્ટ સેન્ટેન્સ પણ એને કન્ફર્મ કરે છે કે તમને એનો દોષ દેખાતો નથી, ચંદુભાઈનો માત્ર દેખાય છે. ચંદુભાઈનો દેખાય છે, તમને અંદર જ પડઘો પડે છે એવું એ રીતે લેવાય. તમને દેખાય છે અંદર, તમને માત્ર ચંદુભાઈનો દોષ દેખાય છે, પણ તમે એમ માની લો છો કે સામો દોષિત છે.
ના એટલે કારણ આપેલું જ્ઞાન છે ને, એટલે શું થયું એ ખબર ના હોય ને, એટલે હવે એને સમજણ પડે છે. એટલે જાગૃતિ હવે આપે દાદા એને કે તારે સમજી લેવાનું કે ચંદુભાઈ વાઇફને દોષિત જુએ છે, તું ચંદુભાઈને દોષિત જોઉં છું, માટે તું નિર્દોષ વાઇફને જોઈ રહ્યો છું. પૂરું થયું કે પોતાના દોષ જોનારો સામાન્ય નિર્દોષ જોઈ શકે, એ સિદ્ધાંત પૂરું થયો. અતિ ઇતિ સિદ્ધમ ઇતિ સિદ્ધમ ઇતિ સિદ્ધમ, બસ બરાબર. કેટલું સરસ પ્રેક્ટિકલ આપણને મળી ગયું આમાં. એટલે કેવી રીતે જોવાનું છે, આજે આપણને શું થાય છે, મારાથી ગુસ્સો આવ્યો તો પછી મેં દોષિત જોઈને, પણ ના, ગુસ્સો કરનાર કોણ? ચંદુ. એને તમે દોષિત જુઓ છો, માટે તમે વાઇફને નિર્દોષ જોઈ ગયા. ચંદુએ વાઇફને દોષિત જોઈ, તમે ચંદુને દોષિત જોયો, અને તમે ચંદુને દોષિત જોયો, માટે તમે વાઇફને નિર્દોષ જોઈ. બે જગા માટે એક જ તમારી દ્રષ્ટિ હોય. જો આત્મા ઉપર રાગ છે તો ચંદુ ઉપર દ્વેષ થયો, ચંદુ ઉપર રાગ છે તો આત્મા ઉપર દ્વેષ થયો. એ જેમ બે માંથી એક જ જગાએ દ્રષ્ટિ હોય, એ તમે ચંદુને દોષિત ઠરાવ્યો માટે વાઇફને નિર્દોષ ઠરી જ જાય છે ઓટોમેટિક. ફક્ત ફક્ત ચંદુને આપણે કહેવાય કે તું ઊંધું જુએ છે, આ શોભે આપણને આટલા વર્ષો પછી પણ તું એની ભૂલ કાઢે, આવું સારું કહેવાય? તો દયા થઈને પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કરાવવાનું. પતી ગયું એટલે ભૂલ કાઢનારો ચંદુ, ભૂલની પ્રતિક્રમણ કરનારો એ ચંદુ, અને આપણે ચોખ્ખા થઈ ગયા અને આપણે શુદ્ધ આત્મા જોઈ લીધા એમને. પછી પ્રશ્ન કરતા, મારા નોકરને બે ત્રણ બૂમો પાડી ઉઠાડ્યો, એને જવાબ આપ્યો નહીં, એ જાગતો હતો, એના પર ખૂબ ક્રોધ આવ્યો, તો એનું શું કરવું દાદાશ્રી? ક્રોધ આવ્યો પછી તમે દોષ દેખાયો ખરો? પ્રશ્ન કરતા, દોષ તો દાદા પહેલા દેખાયો પછી જ ક્રોધ આવે ને દાદાશ્રી? હા, એટલે ક્રોધ આવ્યો પણ પછી તો લાગ્યું કે આનો દોષ નથી, એટલે તમને તમારી ભૂલ દેખાય. પ્રશ્ન કરતા, તરત ન લાગ્યું દાદાશ્રી, પછી એ ભૂલ, પેલા એ ભૂલ નથી કરી, માટે આ ભૂલ પોતે કરી પછી લાગ્યું, પેલા એ ભૂલ કરી હોત તો પોતાનો દોષ દેખાતો જ નહીં ને. પ્રશ્ન કરતા, આવું અમારે રોજ બને, ગુસ્સો આવી જ જાય દાદાશ્રી, તો તમારે પ્રતિક્રમણ કરવું પડે, પણ શેના આધારે પ્રતિક્રમણ? પસ્તાવો કરવાનું પસ્તાવો કરવાનું કારણ, એણે આવું કર્યું શા માટે? ત્યારે કહે, એણે જે કર્યું તે તમારા કર્મના ઉદય છે, તે એણે આ ભૂલ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે એ તમારા નિમિત્તે જ કરે છે, માટે તમારો જ કર્મનો ઉદય છે અને એણે ભૂલ કરી, એટલે તમારે પસ્તાવો કરી લેવો જોઈએ, તમારે ગુસ્સો થવાની જરૂર નથી. અહીં આ જગ્યાએ એમ ને એમ પસ્તાવો કરાય નહીં, ગુનો દેખાતો હોય અને સાબિત ના થાય ત્યાં સુધી એનો પસ્તાવો શી રીતે થાય? એ તો સાબિત થવો જોઈએ કે ભાઈ પોતાના જ કર્મનો ઉદય છે, એવી સમજણ હોવી જોઈએ ને. આ પાછું નવું આમ આગળનો સિદ્ધાંત બતાડે છે કે આવું થાય તો આમ દાદા કહે છે ને કે તને સામો માણસ વાંકો ફાટ્યો, વાંક આપણામાં હોવો જ જોઈએ, આપણા વાંક વગર સામો વાંકો ચાલે નહીં, આપણા વાંક વગર સામો વાંકો ભેગો થાય નહીં. એટલે નોકર મોડો ઉઠ્યો અને કામ ના કરતો હોય, આપણા જ કર્મનો ઉદય છે, આપણું પ્રતિબિંબ છે, આપણો હિસાબ છે, માટે આપણે પ્રતિક્રમણ કરવું છે કે આપણી ભૂલને લીધે એને આવું કરવું પડ્યું, એટલે આપણી ભૂલ છે એની માફી માંગો. કહે છે કેટલું સરસ દાદા આમાં સિદ્ધાંત, કે તમારા જ કર્મનો ઉદય છે માટે એને ભૂલ કરી. કોઈ પણ માણસ ભૂલ કરે છે એ તમારા જ નિમિત્તે હોય છે, તમારી તમારા જ કર્મના ઉદયને, એટલે આપણે કર્મ બીજ નાખેલું એ કર્મફળ આપવા માટે એ વચ્ચે નિમિત્ત છે, આપણો ક્રોધ નામના પરમાણુ ફૂટવા માટે એ નિમિત્ત બની ગયો. એટલે કાલે વાઇફને કહેવાની જરૂર ને કે વાતે વાતે ગુસ્સા આવે, આ તું નિમિત્ત છે, મારા ક્રોધના પરમાણુ નીકળે કેવી રીતે, નહીં તો પછી એમ કરીને પાછું ક્રોધ કરી નાખે એવું ના કરશો દુરુપયોગ. પણ આપણે સમજી જવાનું કે એના નિમિત્તે આપણામાં એ નિમિત્ત છે. નિમિત્ત એટલે શું? નિર્દોષ, 100% નિર્દોષ. ફક્ત આપણે આપણને ક્રોધ થયો એ નિમિત્તે ફૂટ્યો, આપણો કચરો નીકળ્યો, આપણે ધોઈ નાખો કે છે. અને સરસ કહે છે કે તમારે પસ્તાવો ફરી કરી લેવો જોઈએ, તમારે ગુસ્સે થવાની જરૂર ન હતી કે છે આ જગ્યાએ. પણ એમને પસ્તાવો કરાય નહીં કે છે, એમને પસ્તાવો કરે તો પેલો ભૂલ વગર માફી છે નહીં માગવું. એટલે ચંદુને બતાવવું પડે કે તને કેમ વાંકો ભેગો થયો, તારો હિસાબ, હવે તારી ભૂલ તો ક્રોધ કર્યો, હવે એનો નથી ઉઠતો એ આપણો હિસાબ છે અને એની પર આપણે ગુનો કરીએ છીએ. એટલે પૂરું થયું કે ના, આપણા નિમિત્તે એને ગુસ્સો ગુનો કરવો પડ્યો, આપણે એની પર પાછો બીજો ગુનો કરીએ છીએ, આપણી ગુનાની માફી માગો,
એનો દોષ નથી કે છે. આ કેવું અજ્ઞાનીની આ એ સામાન્ય સમજણ પાડે છે, એવી પોતાને સમજણ વર્તે છે, અને એવી સમજણમાં જ પોતે આખી જિંદગી રહ્યા અને આ જગતને નિર્દોષ જોઈ શક્યા. આપણે પણ આ જ્યારે ત્યારે લાવ્યા વગર છૂટકો જ નથી. અને આપણી દ્રષ્ટિમાં આખું આવા જુદા ઘણા બધા અપતાણીઓમાં આવું બધું ભંડાર જ છે. દાદા મારા ઘરે ચોરી થઈ તો કે પછી જેટલું એમણે વર્ણન કરે છે ને આખું, તે એક્ઝેક્ટ કે આ એવી રીતે નિર્દોષ જોઈ શકાય. ચોરને નિર્દોષ જોઈ શકાય, વાઇફ તાળું બરોબર કાચું માર્યું તો એને નિર્દોષ જોઈ શકાય, વસ્તુ ઘરમાં ઉપર રહી ગઈ હતી એને નિર્દોષ. કેવી રીતે આ બન્યું એમાં એટલી બધી દાદાએ સોલ્યુશન આપ્યા છે કે દરેક બાબતમાં કંઈ પણ બન્યું એના ફોડ દાદાએ મૂક્યા જ છે આખો. એટલે વાઇફ ઉપર ગુસ્સો આવે, નોકર ઉપર ગુસ્સો આવે, એની આમાં વાતો આપણને મળે છે. આવી તો ઠેક ઠેકાણે જુદી જુદી રાપતાણીઓ જ્યારે પણ વાંચીએ ને ત્યારે આ દ્રષ્ટિએ વાંચવાનું કે જ્ઞાનીને કેવું દાદાને દેખાતું હશે. એક સાતમી આપતાણીમાં તો એટલા બધા વ્યવહારિક દાખલાઓ છે. ગ્લાસ ફૂટ્યો, ગજુજ કપાઈ ગયું, ટ્રેનમાં નીકળ્યા, પેલો કહે ને કે ક્લેશ થાય છે, કંટાળો આવે છે, ઘરમાં સાફસૂફીમાં ગંદુ રહી ગયું, સોફો કપાઈ ગયો, હાડકું ભાંગ્યું, તાવ આવ્યો, બૂટ ચોરાઈ ગયા. એક એક દાખલા એટલા બધા સુંદર છે એમના કે વ્યવહારિક વસ્તુ જે આપણે રોજે બનતી હોય છે એ વસ્તુની પાછળ જ્ઞાનીની જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન જાગૃતિ કેવી હોય એને આપણને ફોડ મળે. અને આપણી એ દ્રષ્ટિ થશે ત્યારે આપણે એ સ્ટેજે પહોંચીશું. એ પહોંચવા માટે આપણને આનું સ્ટડી કરવું જોઈએ. આપણે કેવી રીતે સરસ દાદા એક્સપ્લેન કરે કે તમારો ગુનો કેવી રીતે સામો, નિર્દોષ કેવી રીતે, આવી રીતે પ્રતિકોણ કરો. હવે બહુ સુંદર આમાં આપણને એક્સપ્લેનેશન મળે. દીપકભાઈ, સામી વ્યક્તિને ખાલી વિચાર આવે કે આને ગાળ માંડવી છે, પછી એવો એ ભાવ કરે કે હા ગાળ માંડવી છે, અને પછી ગાળ માંડે તો એ ત્રણેયમાં આપણી જ ભૂલ કહેવાય ને. હા, તમને જોઈને એને નહીં તો દાદાને જોઈને લોકોને પોકે લાગવાનું મન થતું હતું, આપણને જોઈને ગાળ માંડવાનું મન થાય છે. ડિફરન્સ નહીં કેવા પરમાણુ, એટલે એને વિચાર આવે તે બી આપણી ભૂલ. એટલે વિચાર એટલે શું છે, એનો ભરેલો માલ આપણા નિમિત્તે ફૂટ્યો ને માટે ભૂલ. કારણ એને એમને એમ તો થયું નહીં ને, આપણને દેખ્યો એટલે મેં ચાલુ થયું એને, એટલે આપણા નિમિત્તે કંઈક છે હિસાબ. પછી તમારે શું સમજવાનું, શશિકાંતના નિમિત્તે થયું, મારા નિમિત્તે, મને તો કોણ ઓળખે, હું તો શુદ્ધ આત્મા છું. અને એનું જાણે એને પોતે જાણે કે મને ખરાબ વિચારો, તમારા માટે એ વિચારનો જ્ઞાતા છે, માટે જ્ઞાતા એ જ્ઞાતાને જોવાનું એ આપણું કામ, અને આ બધું પૂતગલનું કામ છે. વિચાર એને ખરાબ આવો કયા માટે, તો કે આ પૂતગલ માટે, શશિકાંત પૂતગલ માટે. એટલે આપણે એ રીતે દ્રષ્ટિ રાખવી જોઈએ. આપણા ભાવ કર્મ ને માટે બી આપણે સ્વતંત્ર નથી. હા, એ વાત સાચી છે, પણ એની પાછળ હવે ધારો કે તમને કોઈની માટે ખરાબ ભાવ આવે, તમે અંદર તરફ ભૂસી નથી નાખતા, માટે તમારું જ્ઞાન ભાવ કર્મ માટે જવાબદાર બને છે, અથવા તો તમારું અજ્ઞાન ભાવ કર્મ માટે જવાબદાર બને છે. અથવા બીજા શબ્દમાં તમારી દ્રષ્ટિ શબ્દ દાદા વાપરે છે, તમે માનો છો કે હું ચોખ્ખો છું માટે એ તમારી માટે ભાવ બગડે તમને ગમતું નથી, એટલે તમારી દ્રષ્ટિની ભૂલ છે માટે તમને કશાય ઉભા થાય છે. બહુ બહુ સૂક્ષ્મ લેવલે આ છે માન્યતા કે હું ચોખ્ખો છું એવું માનો છો તમે. હું ચોખ્ખો છું કોણ માને છે, તો કે હું શશિકાંતભાઈ છું, અને હું શશિકાંતભાઈ છું માન્યા પછીનું પોતાની જાતને માને છે, એટલે આ બિલીફ બ્લન્ડર્સ. પછી એને મિસ્ટેક કરી કે હું ચોખ્ખો છું, અને પછી કોઈ માને કે શશિકાંતભાઈ માણસ જ જવા દો ને, કઈક અવળો વિચાર આવ્યો એને, આ તો અવળો વિચાર તો એની અંદર સુધી છે, અવળો શબ્દ નીકળ્યો ને તો આપણને કેમ હર્ટ કરે, તો કે હું ચોખ્ખો છું એ દ્રષ્ટિમાં આપણું હતું, એ અહંકારની પાસે એવી દ્રષ્ટિ છે, પોતાની જાતને એવો ચોખ્ખો માને છે. અને કુદરતનો નિયમ છે કે તમે ચોખ્ખા માનો છો એ તમારો અહંકાર છે, એ અહંકારને તોડીને ભૂકો કરી પછી તમને આત્મા બનાવવા માંગે છે, માટે તમે ચોખ્ખા છો તેની પર ડાક પડે એવો આક્ષેપ આવશે. જ એ આવે ને ત્યારે આપણે સહન કેમ નથી કરી શકતા, કારણ અહંકાર સહન ના કરે અને રિએક્ટ થાય છે, પછી રિએક્શનમાં ભાવ કર્મ ઉભા થાય છે, ક્રોધ. એ તમારું કે ને ચોખ્ખા માણસ, શશિકાંતભાઈ જેવો ચોખ્ખો માણસ મેં કેલિફોર્નિયામાં જોયા નથી, તો માન ઉભું થાય કે માણસ જ જવા દો ને, હવે પોતાની ચોખ્ખાઈની વાત તો કરે લોચાવાળા છે, તો તરત દ્વેષ ઉભો થશે. એટલે આ આપણને કશાય ઉભા થવાનું કારણ આ દ્રષ્ટિની ભૂલ છે. દ્રષ્ટિમાં શું છે, તો કે હું જ શશિકાંત છું અને હું જ ચોખ્ખો છું. હવે આપણને શું થાય છે કે આ કશાયમાં આપણી દ્રષ્ટિ બદલી આપી દાદાએ,
ના તમે શશિકાંત નહીં, તમે શુદ્ધ આત્મા. અને ચોખ્ખો તો કે શશિકાંત ચોખ્ખો કે મેલો, પણ હું તો શુદ્ધ આત્મા. એટલે હું બદલાવાથી દ્રષ્ટિ ફેર થયું. એટલે દાદા કહે કષાય અને દ્રષ્ટિ બગડવાથી બીજ પડતું હતું. એકલું ભાવકર્મ બીજ પાડી શકે નહીં, ભાવકર્મ વત્તા દ્રષ્ટિ મિથ્યાત્વ દ્રષ્ટિ હતી, હવે સમ્યક દ્રષ્ટિ થઈ. દ્રષ્ટિ બદલાવાથી તમારું બીજ પડતું નથી. કષાય છે એ ડિસ્ચાર્જ કહેવાય છે આપણી માટે. કેમ? તો કે હું છૂટો પડી ગયો, હું શશિકાંત નહીં, હું શુદ્ધાત્મા. એટલે તમે શુદ્ધાત્મા પદમાં આવ્યા એટલે આ કષાય શશિકાંતભાઈને જે થાય એને આપણે મિસ્ટેક કહી એને પ્રતિક્રમણ કરવાના. પણ આ કષાયની પાછળ હજુ પેલું જામી ગયેલો માલ છે, હું ચોખ્ખો છું, હું સાચો છું. એટલે આપણે એક સ્ટેપ આગળ જાગૃતિ કે ભાઈ આ મિસ્ટેકને કાઢો, પછી કષાયોને કાઢો. સમજાય છે? બહુ સ્લાઇસ, ઝીણી સ્લાઇસ પાડીએ છીએ આપણે. દીપુ, અહીંથી ધારો કે આ સત્સંગ પૂરો થયો, અહીંથી પેલા દરવાજા સુધી જતા અંદર પડઘા પડતા હોય, વાઇબ્રેશન આવતા હોય, સ્પંદનો હોય, તો એના આપણે એને ખાલી જોવાના જ કે પ્રતિક્રમણ કરવા પડે? સેના કયા એની પર આધાર રાખે? હા, એટલે એની પર થાય ને. આટલી સારી વાત તો પણ જો લોકો ઘોંઘાટ કરીને જતા રહે છે ને, વાત તો ચિતોમચિત પડી ગયું ને, આ કઈ સ્થિરતા જ નથી. આ લોકો તો પ્રતિક્રમણ કરવું પડે. છતાં તમે બધાને શુદ્ધાત્મા જોતા જાઓ અને બધા બધાનો ભરેલો માલ તો જુદો જુદો નીકળે ને. એ ખાવાની વાત કરતા કઈક બીજી વાત, તમને લાગે છે વાતો ચિત્તો કરે, પણ એ સત્સંગની વાતો કરતા હોય કે ના હોય, બને કે ના. એટલે આપણે શું, આ તો શું છે કે દેખતાની સાથે જે ભરેલો માલ તો ભભો કે છે. હવે જો છે ને ખાવામાં પડ્યા બધા છે ને, વાણી આટલી સરસ સત્સંગમાં ચિત્ત નથી રહેતું અને ખાવામાં વાતો કરે છે બધી. એ કશું નહીં, આપણે જોવાનો અધિકાર જ નથી. એનો ભરેલો માલ, એનું પાણી ઠંડુ થતું હોય કે ગરમ થતું હોય, આપણે શું પાણી પાણી જુઓ ને, શુદ્ધ છે, બગડ્યું જ નથી. એટલે આપણે સ્પંદન જોવાના ખરા, પણ જોવું શબ્દને એક્ઝેક્ટનેસમાં વાતચીત કે છે. અને જેમ પેલો ચોર મારી બેગ ઉપાડતો હોય, એનું જોયા જ કરું છું, જોયા જ કરું છું, જોયા જ કરું છું. પેલો લઈને જાય નિરાતે અને વાઈફ કહેશે શું થયું આપણી બેગ, એ મેં જોયો એને, હું જ્ઞાનમાં રહ્યો, આત્મા થઈને જોતો હતો. એટલે કે મળ્યું તમારો આત્મા, સારી મારા કપડા દાગીના મેં તમારી બેગમાં મૂક્યા હતા, બધે ગયા કે છે. આ પંડિત તમને કોને બનાવ્યા કે છે? પાત્રના આધારે ઘી કે ઘી ના આધારે પાત્ર? તો આખું ઘી ના આધારે પાત્ર, ખોટી વાત નીકળી ગઈ છે. પાત્રના આધારે ઘી છે, બધું ઘી ટોળાઈ ગયું. આવું ભૂલ કરે તો પછી ભાઈ વડે કે ના વડે? એટલે આપણે નાની પણ વડે પછી આવો, તમે ઊંધો અર્થ કરો, જોયા કરો છો ને, જોયા કરો છો ને, કસાયો બબુ ક્યાં કરે છે ને તમે જોયા કરો છો? વડો કે છે તો એનો જ છે, એનું અસ્તિત્વ ધરાવે છે. એને કેવું પડે, તમે ઊંધું જુઓ છો, શરમ નથી આવતી? પ્રતિકોણ કરો, તમે રિસ્પોન્સ આપો અને એ તમને રિસ્પોન્સ આપે. એ તો તમે જોયા કરો ને, એ જાણે કે હું જે કરી રહ્યો છું કરેક્ટ જ છે, માટે વધારે કરવાની જરૂર છે. ઊંધો ચાલે એટલે આપણે કાનપટ્ટી ચાલીને કે આવું કરાતું હશે. એટલે વિનંતી થી કહે, કારણ કે ઘણા બધા સમજો માણસોને વડવાની જરૂર નહીં. આપણે વિનંતી થી કે તમે શું બધું જુઓ છો, તમે તમે શેમાં રહ્યા? એ લોકો ધારો કે ચૂકી ગયા, ખાવામાં પડ્યા અને વાતોમાં પડ્યા, પણ તે શું જોયું એ મને કે? આ તો મારી ભૂલ જ કહે. તો કે હવે તું સરસ જો અને પ્રાર્થના કર બહુ ત્યારે, કે આ લોકો સરસ જ્ઞાનના વાગોળે જ્ઞાનની વાતોને અને ખૂબ જાગૃતિમાં આગળ વધે એવી પ્રાર્થના કરીને આગળ જા અને શુદ્ધાત્મા જો બધાને. આપણું અવળાને સવળું કરવાની અંદર એક ટેકનિક હોય છે પ્રાર્થના રૂપી, એવી કરીને આપણે આગળ જવું. કેટલો સરસ રસ્તો કરવો. પણ અને જો કદાચ ના માને ને કે આ લોકો આવા છે ને તેવા છે ને, તો પછી થોડુંક વડાય કે આવું બોલો છો સાહસ ઉભે તમને, ખાનદાન માણસ તમે આવું કહેવાતું હોય તોય જરાક આખું ચાલતા હોય ને, પછી વડવડ તમે શરમ નથી આવતી, બંધ કરો આવું. એવું આમ જાત જાતના સ્ટેપિંગથી કામ લેવું છું, કારણ આ ગુરુ લઘુ થયેલું છે ને, આપણે આ ગુરુ લઘુ છીએ. એટલે કેટલું વધી ગયું છે તો કેટલું નોર્મલ લાવો, કેટલું ઘટી ગયું છે પાછું નોર્મલ લાવો. આપણે એક જ હથિયારથી બધું આખો દાડો વાપરીએ ને તો ના ચાલે. એ ચગી ગયો હોય તો ઉતારવો પડે, ઉતરી ગયો હોય તો ચડાવવો પડે, એ નોર્માલિટીમાં લાયા કરવો પડે. સમજાય એ વાત છે ને? હા દીપકભાઈ, સમજાય એવી છે, ઉતારવાની છે. હા ઉતરી જશે, આપણે દિલથી ગમીને એટલે ઉતરી જ કહેવાય. શું આ કેટલી સરસ દાદાનું સોલ્યુશન, આપણને તો આમાં આનંદ થાય કે આવું દાદા અદભુત અદભુત, આવું સરસ અદભુત જ્ઞાન છે. અત્યારે કોઈ મને દોર મારે તો તરત હું તો એને આશીર્વાદ આપું, એનું શું કારણ? એ ધોળ મારે છે, એ ધોળ મારે છે. આ દુનિયામાં કોઈ ધોળ મારી શકે નહીં. પહેલાં તો મેં ઇનામ કાઢ્યું હતું, આજથી 30 વર્ષ ઉપર ઇન્ડિયામાં ઇનામ કાઢ્યું હતું કે મને કોઈ માણસ મારશે એને 500 રૂપિયા રોકડા આપીશું.
પણ કોઈ ધોર મારનાર નીકળ્યો નહીં. કોઈ દુઃખી હોય કે ભાઈ દુઃખનો માર્યો તો અહીં ઉછીના ખોળવા એના કરતાં લઈ જાય ને, ત્યારે કહે કે ના બા એ ઉછીના ખોળવા સારું પણ તમને ધોર મારી ને મારી સી દિશા થાય. કેટલું બધું દાદા કહે છે ને કે મને, મેં ખરેખર જાહેરાત આપી હતી 58 પછી 59-60માં, અને દાદા કે ટેસ્ટિંગ બહુ ટેસ્ટ, આ તો બધા સાયન્ટિસ્ટ પુરુષ કહેવાય, એ ટેસ્ટિંગમાં લીધા વગર કે સ્ટેટમેન્ટ આપે જ નહીં કે છે, અનુભવી પુરુષ. એટલે બધું ટેસ્ટિંગમાં લઈને કે છે કે ધોલ મફત મારતો નથી, મેં 500 આપવા છતાં મને ના પાડી કે તમને નહીં મરાય, તો પછી કોઈ આપણને ધોલ મારી ગયો કે ગાળો ભાંડી ગયો, સમજી જાવ 500 બચ્યા આપણા, લાભ ઉઠાવો. આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે, ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર છે, ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે, દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાના જીવ માત્રના દોષ જ દેખાય છે, મને નિર્દોષ જ દેખાય છે, જગત દોષિત દેખાય છે, માત્ર નિર્દોષ જ દેખાય છે. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે, તમારા દોષથી એ રિએક્શન પ્રત્યાઘાત આવેલો છે. આત્મા એ વિતરાગ છે અને પ્રકૃતિ એ વિતરાગ છે, પણ તમે જેવો દોષ કાઢો એટલું એનું રિએક્શન આવે. કેટલી આ બધું સિદ્ધાંતની વાતો જ પાછી કે ને, જગત ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર ચાલે જ કે છે, અને બિલકુલ કાયદેસર છે, ભગવાનની હાજરીથી એ કાયદેસર ચાલી રહ્યું છે. અને તમારી જોડે કોઈ દોષ કરે તમારો જ પડઘો છે, દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાના જીવ માત્ર નિર્દોષ જ, આખા જગતના જીવ માત્ર મને નિર્દોષ જ દેખાય કે છે. આજે દોષી દેખાય છે એ જ ભ્રાંતિ. એટલે આપણે ધીમે ધીમે આપણી ભ્રાંતિ મૂળ ગઈ, ભ્રાંતિના પડઘા ઉભા રહ્યા છે, એ પડઘા આપણે ભૂસતા જઈશું તેમ તેમ ચોખ્ખું થઈ જશે. અને આજે આની વિજ્ઞાન શું કામ કરે છે કે દોષનું શું થાય છે, આત્મા વિતરાગ છે, આજની પ્રકૃતિ વિતરાગ છે, વચ્ચે પેલો અહંકાર રાગ દ્વેષ વાળો છો, અહંકાર ડખો કરે છે, એના રિએક્શનમાં પછી ડખોલો આવે છે. એટલે અહંકારને પ્રકૃતિને આપણે સુધારવાની મહેનત નથી કરતા, પ્રકૃતિની પાછળ પેલો અહંકાર, માન્યતાઓ, આક્ષેપો, આડાઈઓ, એ બધું અહંકારના જેટલા જેટલા સ્વરૂપો છે ને એને ચોખ્ખું કરવા માંગીએ છીએ. અને જેટલું ચોખ્ખું થાય એટલે એક્શન બંધ થશે તો રિએક્શન આવવાના બંધ થશે. બોલો. એટલે અંદર અહંકાર જેટલો શૂન્ય થયો ને બધું જીતી ગયા. આ સંસારને જીતવાનું નથી, પ્રકૃતિને સુધારવા નથી, અહંકારને ઓગાળવાનો છે. અહંકાર એટલે જાત જાતની રોંગ માન્યતા, હું ચોખ્ખો છું, હું સાચો છું, આ બધા કહે ને કે સત્સંગમાં ઉભા થયા પછી ગડબડ કરે છે. એટલે જાણે હું કેટલો ચોખ્ખો છું, હું કેટલો ડાયો છું, હું કેટલો સમજીને વિચારું છું, એક જાતનો અહંકાર હોય છે આપણો, એને લીધે વાંકા દેખાય છે. એટલે વાંકા દેખાવાનો એટલે આપણે તરત જ ઓળખો કે મને આ તો દાખલો આપું તમને, આ મોડો આવે ને એટલે થાય કે 8:20 આવે છે, આટલો મોડો આવે છે. મેં કીધું આવું મને કેમ દેખાતું છે, પણ જોયું મારો અહંકાર સાઈ રાઈટ ટાઈમે આવું જ જોઈએ, મારો અહંકાર મને વાંકું દેખાડે છે. પછી સમજી ગયો મારે કોક દાડો ટોયલેટ બાથરૂમ જવાનું થયું ને પાછું 5 મિનિટ મોડું થાય છે કે ન થતા. મને મોડું કરનાર સંજોગો હોય તો એને મોડું કરનાર સંજોગ હોય કે ના હોય, પછી એનું ડિસ્ચાર્જ એને મોડું કરે એમાં કોઈનો વાંક કાઢવાની જરૂર ખરી, ડિસ્ચાર્જ ના હોય. મારે કંઈક ફોન આવી ગયા 2 મિનિટ મોડું થાય, 10-10 મિનિટે મોડું થઈ શકે. એટલે પછી મારા જ મોડા થવા પછી હું ચૂપ થઈ ગયો. દીપકને બતાવડું દઈશ તું મોડો પડ્યો હવે કોણ તને વળશે, અને લોકોને તું જોજો કર આ મોડો આવ્યો, આ વહેલું આવું છે, આમ કરવું છે. પછી બંધ થઈ ગયું કચકચ કરવાનું. પણ આવું બધું આપણી જ ભૂલો હોય છે, આપણે અમુક ચોખ્ખાઈનો આગ્રહ હોય એટલે મેલા દેખાય બધા. અને શુદ્ધને શુદ્ધ જ દેખાય એવો નિયમ છે, ચોખ્ખા અહંકારને બધા મેલા દેખાય અને શુદ્ધને બધા શુદ્ધ જ દેખાય. એટલે આપણે સમજીએ મને વાંકું કેમ દેખાય તો આપણો વાંકો હોવું જોઈએ, શુદ્ધને વાંકું દેખાય જ નહીં, શુદ્ધ જ દેખાય બધું. એટલે આ બધું કે અહંકારની ભૂલ છે માટે રિએક્શનો આવે છે. અહંકાર એટલે અજ્ઞાન માન્યતાનું પૂતળું. પછી દોષ બને એ ડિસ્ચાર્જ રૂપે, બધું નિર્દોષ જ છે, દોષિત દેખાય છે તે જ આપણો દોષ છે, કોઈ જીવનો દોષ છે જ નહીં. એવું દેખાયું તો જ્ઞાન કહેવાય, પણ એ દેખાય નહીં ને પ્રશ્ન કરતા. દોષિત જોવો નથી છતાં દોષિત દેખાય એ ડિસ્ચાર્જ કહેવાય ને દાદાશ્રી, ડિસ્ચાર્જ
discharge to be habituated. પોતાની સત્તા નહીં એ હેબિચ્યુએટેડ કહેવાય. પ્રશ્ન કરતા, દોષિત દેખાય તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય? દાદાશ્રી, દોષિત જોવાનો ભાવ છૂટ્યો એટલે ડિસ્ચાર્જ કહેવાય ને, પણ એણે પૂરેપૂરી આજ્ઞા પાડી નથી. એ ધીમે ધીમે આજ્ઞા પાડતો જશે તેમ તેમ ચોખ્ખું થઈ જશે, ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે. બહુ સરસ કહે છે અહીંયા, દોષિત જોવાનો ભાવ છૂટ્યો માટે દોષ જે દેખાય છે એ પણ ડિસ્ચાર્જ કહેવાય છે. જેમ ચંદુભાઈ વાઇફની ઉપર ગુસ્સો કરે છે અને ચંદુભાઈને આપણે દોષિત ઠરાવીએ છીએ, એટલે આપણો ભાવ વાઇફ માટે નિર્દોષ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થઈ કહેવાય. અને ચંદુભાઈએ જે કર્યો ગુસ્સો એ ડિસ્ચાર્જ દોષ કહેવાય છે. બોલો, પણ ડિસ્ચાર્જ દોષને ડિસ્ચાર્જ ક્યારે કહેવાય? આપણો દોષ જોવાનો ભાવ ન હોવો જોઈએ, એટલે દોષ જોવાનો ભાવ છૂટ્યો માટે ડિસ્ચાર્જ. અને આ હેબિચ્યુએટેડ એટલે શું? ભરેલો માલ. હેબિચ્યુએટેડ એટલે આવું થાય ત્યારે આવું કરવું જ જોઈએ, એવું આપણે ગાંઠ પાડેલી હોય. ચામાં ખાંડ ના હોય એટલે જરાક ઘોંઘાટ કરીએ એટલે બીજે દાડે જ ખાંડ બરોબર આવે, જેમ તમે નક્કી કરેલું હોય ને, કે આપણું થાય નહીં એટલે ટાયરમાં હવા કાઢ નાખીએ એટલે પછી બીજે દાડે સીધું થઈ જાય. નહીં, એ લખેલું હતું, મેં વાંચ્યું હતું એક દાડો, કે જો અહીં કોઈ ગાડી પાર્કિંગ કરશે તો એની અહીં નહીં પણ બીજે પણ મોટી મોટી સોસાયટીમાં નીચે પાટિયા મારેલા હોય છે, તો અહીં જો બરોબર ગાડી પાર્કિંગ કરશો ભૂલે ચૂકે, અને જો પછી કહેવા માનવામાં નહીં આવે તો એના ટાયરની હવા કાઢી નાખવામાં આવશે. એટલે એ જ્ઞાન એને ધારણ કરેલું હોય, એ જ્ઞાન ઉપર સહી સિક્કા થઈ જાય, સહી સિક્કા થાય ને પછી બીજે દાડે નીકળે. એટલે વખત હોય ને ત્યારે નીકળે કે આ આમ થાય છે, માટે હવે એટલે જામી ગયેલો. હેબિચ્યુએટેડ કહેવાય, એની ઈચ્છા ના હોય પણ હેબિચ્યુએટેડમાંથી નીકળે, એટલે નીકળે એને ડિસ્ચાર્જ દોષ કહેવાય. પોતે અંદર પસ્તાવો લેતો હોય તોય પેલું થઈ જાય કે છે. પણ ત્યાં શું દાદા કે છે, હવે ભાવ જો દોષ નથી જોવા એવો ભાવ, એનાથી આગળનું સ્ટેજની વાત કરે છે કે આજ્ઞા એને પૂરેપૂરી પાડી નથી, થોડી થોડી પાડી, પૂરેપૂરી પાડી નથી. એ ધીમે ધીમે પૂરેપૂરી આજ્ઞા પાડતો જશે તેમ તેમ ચોખ્ખું થઈ જશે, ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે. કેટલું જેમ જેમ આગળની દશાનું પણ એમને ખ્યાલમાં છે કે આગળની દિશામાં આવું હતું જ નથી, ત્યાં પ્રતિક્રમણની પણ જરૂર નથી, પણ આ વચગાળાની દશામાં પ્રતિક્રમણ કરજો કે છે. એટલે આ કે ને, પ્રતીતિ વાળાએ અને જાગૃતિ વાળાએ પ્રતિક્રમણ કરવું જ પડે, અને અનુભવની કક્ષાવાળાને ઘણું ખરું જોવાથી જ ખરી પડતા હોય છે. અને એનું આવું એટેક કરવાનો ભાવ તો ખલાસ જ થઈ ગયો હોય ને, એટલે સ્થૂળ દોષો તો ઘણા ખરા બંધ થાય તો જ અનુભવની કક્ષા ઉત્પન્ન થઈ કહેવાય, અને ત્યાં પછી એને પોતાનો ઉભરો હોય અને પડી જાય, એટલે પછી અથડામણ થાય નહીં, સામાન્ય દુઃખે થાય નહીં, તો ત્યાં પ્રતિક્રમણનું ઘણખરી માત્ર ખલાસ થઈ ગઈ હોય છે. એટલે આ એક વૈજ્ઞાનિક આમ શબ્દની પાછળ કહે ને કે એમની પાછળ એમનું એમનું કહે ને અનુભવ જ્ઞાન છે.